આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 7 વિષય ગુજરાતી સેમેસ્ટર 2 ગોવિંદના ગુણ ગાશું પૂરક વાચન 1 તેના પ્રશ્નોની સમજૂતી આજે આ વિડીયોની અંદર મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. 1. આ કાવ્યમાં મીરાબાઈએ કોના ગુણ ગાવાનું કહ્યું છે? ઉત્તર: આ કાવ્યમાં મીરાબાઈએ શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહ્યું છે. પ્રશ્ન 2. રાણો મીરાબાઈને શું મોકલે છે? ઉત્તર: રાણો મીરાબાઈને ઝેરનો પ્યાલો મોકલે છે. 3. મીરાબાઈ કોને ભણવા ભગવાનનું ચરણામૃત સમજે છે? ઉત્તર: મીરાબાઈ રાણાને મોકલાવેલા ઝેરને ભગવાનનું ચરણામૃત સમજે છે. પ્રશ્ન 4. મીરાબાઈ રોજ સવારે મંદિરે કેમ જાય છે? ઉત્તર: મીરાબાઈ રોજ સવારે મંદિરે જાય છે કારણ કે તેમને શ્રી કૃષ્ણનું ચરણામૃત લેવાનો નિયમ છે. પ્રશ્ન 5. મીરાબાઈ કોના ચરણ કમર પર વારી જાય છે? ઉત્તર: મીરાબાઈ ભગવાનના ચરણ કમર પર વારી જાય છે. પ્રશ્ન 6. મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા શું કરવા ઈચ્છે છે? ઉત્તર: મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા સંસાર સાગરને તરી જવા ઈચ્છે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. પ્રભુજી અને રાણાજી એ બેમાંથી કોણ રૂઠે તો મીરાબાઈને ન ચાલે? 7. ઉત્તર: પ્રભુજી અને રાણાજી એ બેમાંથી પ્રભુજી રૂઠે તો મીરાને ન ચાલે કારણ કે રાણોજી રૂઠે તો મીરાને રાજ્યનો ત્યાગ કરવો પડે પણ પ્રભુજી રૂઠે તો મરી જવું પડે. પ્રશ્ન 2. મીરાબાઈને ઝેરનો કેમ ડર નથી? ઉત્તર: મીરાબાઈને રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો પણ મીરાને ઝેરનો ડર લાગતો નથી કારણ કે શ્રી કૃષ્ણની કૃપાથી એ ઝેરનું અમૃત બની જશે. આથી મીરાબાઈ ભગવાનનું ચરણામૃત સમજીને તે પી જાય છે. પ્રશ્ન 3. 1. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો. રામ નામનું બ્લેન્ક્સ વારી જાશું. ઉત્તર: રામ નામનું જહાજ બનાવશું તેમાં બેસીને તરી જાશું. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ ચરણ કમર પર વારી જાશું. પ્રશ્ન 2. કૌંસમાં યોગ્ય શબ્દ વડે નીચેની કાવ્યપંક્તિઓ ખાલી જગ્યા પૂરો. 1. ખાલી જગ્યાના પ્યાલા રાણાજીએ મોકલ્યા. જવાબ આવશે 20. 2. રાણોજી રૂઠશે તો ખાલી જગ્યા તજાવશે. જવાબ રાજ. 3. નિત્ય ઉઠી ખાલી જગ્યા ગાશું. જવાબ મંદિર. વ્યાકરણ જોઈએ. પ્રશ્ન 1. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો. 1. નિયમ તો નિશ્ચય અથવા પ્રણ. 2. રૂઠવું તો જવાબ કોપવું અથવા તો ગુસ્સે થવું. 3. જહાજ તો જવાબ આવશે વહાણ અથવા આગવોટ. 2. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવું. 1. ગુણ તો અવગુણ. 2. રૂઠવું તો રાજી થવું. 3. તરવું તો ડૂબવું. પ્રશ્ન 3. નીચેના શબ્દો જોડણી સુધારીને લખો. 1. ગોવિંદ તો ગોવિંદ. 2. મંદિર તો મંદિર. 3. નિયમ તો નિયમ. 4. ગિરિધર તો ગિરધર. પ્રશ્ન 4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ચરણ, મંદિર, રાજ, પ્રભુ અને નામ. ઉત્તર જોઈએ તો સૌથી પહેલાં આવશે ચરણ, પછી શું આવે ન તો નામ, પછી આવશે પ્રભુ, પછી આવશે મંદિર અને ત્યાર પછી આવશે રાજ. જો મારો આ વિડીયો તમને
पसंद आव्यो होय अथवा मारा वीडियोस तमने पसंद आवता होय तो मारा वीडियो ने लाइक करी शेर करवानुं न भूलता अने जो आप बीजाने उपयोगी थता होय तो जरूर थी शेर करजो। जो तमने मारी आ चेनल पसंद आवती होय तो मारी आ चेनल ने सब्सक्राइब करवानुं न भूलता जेनाथी मारा जे वीडियोस छे ए तमने मळी शके अने तेना बेल आइकन उपर पण क्लिक करजो जेनाथी मैं जे वीडियोस अपलोड कर्या छे तेनी नोटिफिकेशन तमने डायरेक्टली मळी शके। Thank you for watching this video.